મુખ્યમંત્રી દ્વારા બેરોજગારીના મુદ્દે કરવામાં આવેલા આકરા પ્રહારોને લઈને શક્તિસિંહ ગોહિલે વળતો શાબ્દિક પ્રહાર કર્યો છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે વિધાનસભામાં ભાજપની જ સરકારે મોંઘવારીના આંકડા આપ્યા છે, ત્યારે જૂઠાણો ફેલાવવાનું બંધ કરીને જનતાને મૂર્ખ બનાવ્યા વગર બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરે તે રીતે કટાક્ષ પણ કર્યો હતો. જનતા પાર્ટી બીજેપી એટલે બહુ જ જૂઠી પાર્ટી. મુખ્યમંત્રીશ્રીએ શપથ લીધા હોય છે સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાના, કમસે કમ એના પાસેથી આવા જૂઠાણાની અપેક્ષા તો ન હોય. તમારા 4.5 વર્ષ પૂરા થયા, યુપીએ સરકારે એક પણ જગ્યાએ ખોટું કર્યું હોય તો તમારે એના સામે કાર્યવાહી કરવી જોઈએ. આંકડા તમારી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ પાર્લામેન્ટમાં રજૂ કર્યો એ SCRના આંકડા દેખાડે છે કે સંતુલિત વિકાસ, બેલેન્સ ડેવલપમેન્ટ, નાના મધ્યમ ઉદ્યોગ, ખેડૂત, ગરીબ યુવાનને રોજગારી, એની ચિંતા યુપીએ સરકારે કરી હતી. એટલે એ વર્ષોમાં સતત 10 વર્ષ સુધી, ચાહે રોજગારી હોય કે ખેડૂતોનું હિત હોય, મેક ઇન ઇન્ડિયાના ભાષણો કે વાતો નહીં, સાચા અર્થમાં દેશમાં બનતી વસ્તુઓમાં વધારો, એક્સપોર્ટ વધે, આ બધા કામો થયા તો કોંગ્રેસની આગેવાનીવાળી સરકારમાં થયા. અને આ છેલ્લા 4.5 વર્ષમાં સતત આ ગ્રાફ નીચો જતો રહે છે. 2 કરોડને દર વર્ષે રોજગારી આપીશું એમ કહેનારા લોકો એમની જ સરકારે આપેલા આંકડા બતાવે છે કે ભાજપના 4.5 વર્ષમાં યુવાનને રોજગારી નથી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બહુ ચિંતા કરતા હોય તો કમસે કમ ગુજરાતની હાઈકોર્ટે કહ્યું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે, આ કેવા પ્રકારનું વાઇબ્રન્ટ ગુજરાત. તો મુખ્યમંત્રી પહેલા પૂરતો પગાર તો આપો આપ. હકીકતમાં બધા જ મોરચે નિષ્ફળ ગયા પછી પોતાની નિષ્ફળતાનું ઠીકરું કોંગ્રેસ પર ફોડવું, અરે 60 વર્ષની વાત કરે છે કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે 100 પણ આ દેશમાં નહોતી બની શકતી, વિદેશથી 100 આયાત કરવી પડતી હતી અને ઘઉં અમેરિકાથી PL 480 આયાત કરવા પડતા હતા. એ પરિસ્થિતિ હતી, કોંગ્રેસે મજબૂતીથી કામ કરીને દેશને ક્યાં પહોંચાડ્યો. પરંતુ કોંગ્રેસે ક્યારેય ત્યારે એવું નહોતું કહ્યું કે અંગ્રેજો વર્ષોથી લૂંટતા હતા, અંગ્રેજોએ ખાડા ખોદ્યા છે માટે અમે કાંઈ નહીં કરી શકીએ, અમને ટાઈમ લાગશે, એવું નહોતું કહ્યું. કોંગ્રેસે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું હતું. આ તો માત્ર મોટા ઉદ્યોગપતિઓ પાસે તિજોરી લૂંટાવે છે અને લૂંટ બોલાવીને બહાર એમના જ મિત્રો લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, આ બધા ભાગે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના આશીર્વાદ ભળેલા હોય અને પછી બીજાને દોષ દેવો કોઈ રીતે વ્યાજબી નથી.